हूँ रमेश पटेल, समग्र वडोदरा वेपारी एसोसिएशन चेरमेन। अमारी साथ वडोदरा में 70 एसोसिएशन साथ जॉइन थे, 40,000 दुकान अमरी साथ जॉइन थेली है। आ इलेक्शन में हूँ स्पार्क न्यूज ने खास अभिनंदन आपीश। ए सोशियल न्यूज एक इलेक्ट्रॉनिक सोशियल न्यूज है कि जे सोशियल न्यूज कहवाय के ए नानामां नाना माणसनी साथे भी जईने एमने आजे मैं जोयुं अहींया के एक फील्डना माणसो भेगा कर्या छे ए खरेखर धंधेने पात्र छे। कारण के एक स्पार्क न्यूज द्वारा ने एटली बधी पड़ेली छे के गुजरात ने वडोदरा शहेरनी के नानामां नानो माणस आगळ आवे अने नानो माणस सुखी थाय ए खरेखर धंधेने पात्र छे। अने ए खास कहेवानुं एक के आ लोकोने अत्यारे एटली बधी खराब खराब पोजिशन थई गई छे કે એક જ મુદ્દો મેં આજે અમે કહ્યો કે આ લોકોએ ભ્રષ્ટાચારનો એક નવો રસ્તો શોધ્યો છે। તમારે કોઈ પણ કાર્ડ જોઈએ, આયુષ્યમાન કાર્ડ જોઈએ, તો કોઈ પણ વેપારીને કોઈ પણ વસ્તુની પરમિશન લેવા જવું પડે તો નરદવા ભરમાં તમને ધક્કા ખાવા પડે। હવે એજન્સીઓ બી નિમવામાં આવી છે, એજન્ટ થ્રુ જવું પડે છે। એટલે આ ભ્રષ્ટાચારનો એક મોટો મોટો પ્રશ્ન ઊભો થયો છે। તમે એજન્ટ પાસે જાઓ તો 4-5 હજાર રૂપિયામાં તમારે બીજે દિવસ તમારે કાર્ડ આવી જાય, બીજે દિવસ કામ પતી જાય, પણ તમે ડાયરેક્ટ ધક્કા ખવડાવવા પડે। એટલે આ મોટો પ્રમુદ્દો ચર્ચવામાં આવ્યો છે અને ખરેખર આ દરેક બધાને ભેગા કર્યા તે બદલ ધન્યવાદ આપું છું। અને આ ઇલેક્શનમાં એ ખાસ કે આપણી આ સરકાર ખરેખર સરકાર તો આપણી ગુજરાતની હોવી જ જોઈએ અને આ સરકાર આવવાની જ છે, પણ સાથે એક ધ્યાન આપવું જોઈએ કે લોકોના કયા મુદ્દા છે એ લોકોને સાંભળવા જોઈએ અને એમનું જે માગણી છે એમને સ્વીકારવી જોઈએ। અમારા વડોદરા વેપારી એસોસિએશન તરફ વેપારીઓની એક જ માગણી છે કે વેપારીના હિત માટે, વડોદરાની પ્રજા માટે અને દરેક ગરીબોની પ્રજા માટે ખાસ કામ થવું જોઈએ અને ભ્રષ્ટાચાર નાબૂદ થવું જોઈએ। ધન્યવાદ।